નમસ્કાર, આપણો ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. મોદીએ જણાવ્યું કે આ શૌચાલયનો ચોકીદાર બનીને હું માતા બહેનોને ઇજ્જતથી પણ ચોકીદાર કરું છું. ભારત વધુ એક સિદ્ધ હાંસલ કરી એમીસેટ સાથે તમામ 200 કિલોના 28 ઉપગ્રહ લોન્ચ કર્યા. પુલવામા સેનાએ 4 આતંકવાદીઓને ઠાર માર્યા. સક્સેસમાં 198 પોઈન્ટનો ઉછાળો થયો. પેન કાર્ડ અને આધાર કાર્ડ અને લિંક કરવાની મુદત 6 મહિના લંબાવાઈ. કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં થાય. તેજ પ્રતાપ યાદવે રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી. એનડીએ રાહુલ ગાંધી સામે વાયનાડ બેઠક પરથી તુષાર વલ્લાપલ્લીને મેદાનને ઉતારશે. રોબર્ટ વાડ્રાના આગોતરા જામીન મંજૂર. દેશ બહાર જવા પર પ્રતિબંધ લગાયો. આઈપીએલમાં આજે બેંગ્લોર અને રાજસ્થાન ટકરાશે. પાકિસ્તાને વિશ્વ બેંકે આપ્યો ફટકો. $20 કરોડનો વોટર પ્રોજેક્ટ સ્થગિત કર્યો. વરસાદ અને તોફાનને નેપાળમાં તારાજી સર્જી. 27ના મોત. રેશમા પટેલે પોરબંદર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું. રાજકોટ અમદાવાદ મુંબઈની 26 ટ્રેન પુનઃ શરૂ કરાઈ. અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ભારે તંગી. આજના સમાચારમાં આટલું જ. ધન્યવાદ. फ्रेंड्स, इस रेड बटन को प्रेस करके हमारे चैनल को सब्सक्राइब करें. सब्सक्राइब के साथ में ही बेल आइकन है उसको भी प्रेस करें ताकि समय समय पर आने वाली हमारी कोई भी वीडियो का नोटिफिकेशन आपको मिलता रहे. वहीं पर शेयर का बटन है. अगर आप चाहते हैं हमारे वीडियो को शेयर करना और आपको इतना ही पसंद आया है तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें. अगर एंड तक आपको हमारा वीडियो पसंद आया हो तो लाइक का बटन प्रेस करना कभी ना भूलें.